राम राम सीताराम जय श्री कृष्ण जय माता जी જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ ને જય જિનેન્દ્ર ને જય દ્વારકાધીશ માગો 20 આપે 30 દ્વારકાધીશ જય હો ઠાકર ધણી જય હો અને હાલો રોજની જેમ આજે આપણે વાડી આવ્યા છીએ તો કીધું આગળ આગળ જઈએ જોઈએ ને બતાવીએ બધું ને મોજ મસ્તી કરીએ ને ટીંગા મસ્તી કરીએ ટીંગા મસ્તી તેદુરની જેમ આજે પાછા અમે બે જ છીએ વાડીએ નીણપુરો વાટવાનો છે તો કઈક નીણપુરો બીણપુરો વાટશું ને કરશું બાકી વાડીની મોત કરતા રહીએ ને કરાવતા રહીએ બીજું તો હું જોઈએ વાલા અને કેનાલ આવી ગઈ તો કેનાલ છૂટી તેમ કહેતા હતા પપ્પા તો કીધું હાલો જરાક ચક્કર મારીને જોઈએ કેનાલમાં પાણી બાણી કેટલું જાય છે શું છે પાણી હોય તો આજી ધુબાકા મારવાની ઉતરવાનો વિચાર છે કેનાલ પર જોઈ ઠંડુ કેવું હોય છે પછી કેનાલમાં ઉતરું તો હાલો તમે બધા ભેગા ભેગા થઈ પડે જાય ભૂખાવરી ને અહીંયા આ સીકું દેખાય છે ને એટલે હવા ગાંડી થાય છે ખબર જ નથી પડતી કે આપડે ખવાય કે ન ખવાય કે આપડે જોઈ ચીકું ખરે કે તું ખરે હું જ ખરું ચીકું તો થોડા ખરે કઈ મારી રીતે તમને બધાને ખબર હશે અમારા ખાઉધરી જેને જેટલું હોય ને એટલું ભગવાન આપી જ દીધું વર્ષે ઉપર વાળા ને આપવું નતું આપણે ધરાર થી લઈએ છીએ એનો પ્રકોપ નકર આખા વર્ષ માં તું માની લે કે બે વાર વાવાઝોડા ક્યારે આવ્યા વગર સીઝન માં ચોમાસામાં બની શકે કે વાવાઝોડું આવતું હોય પણ ચોમાસાની ઋતુ સિવાય ક્યારે આવ્યા એટલે એ હવે આમાં કુદરતનો પ્રકોપ સમજો કે હું એ તો જે ઉપરવાળાએ લખ્યું છે એ થવાનું છે બાકી આ કોરોના આવ્યો વિચાર્યું કે આવો રોગ આવશે ક્યારે ને અત્યારે આપણે આવ્યા છે કાકાની વાડીએ તો કાકાની વાડી જો એક આંબો હોય ને એમાં તમે જો આંબામાં મોર કેરિયું શરૂઆત થઈ ગઈ છે ઝીણી ઝીણી જો એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે ખાખડી ખાખડી ખાવાની પછી મજા આવશે એક જ આંબો હે આ ને આ જો અત્યારે હે ને કાકાને ખેતરે આવ્યું તો આ તમને અગાઉ વિડીયોમાં બતાવતા ભૂલી ગયા હતા આજ પાછું યાદ આવ્યું હતું કીધું જો આ બટેટા વાવ્યા હમણાં અને આ ત્રણ પારા કર્યા છે અને પારામાં બટેટા વાવેલા કારણ કે પારા ઉપર વાવવાનું કારણ શું કે પારા ઉપર વાવવાની જમીન પોચી હોય જમીન પોચી હોય ને એટલે બટેટું આમ આખું આમ જમીનને ધક્કો મારીને મોટું થાય એટલે જેટલી એને પોચી જમીન મળે ને એટલું બટેટું એ મોટું થાય પોચી એટલે કે ટૂંકમાં પોલી રહે જમીન એટલે એને બટેટાને ફેલાવો કરવામાં મજા આવે કારણ કે આપણે અગાઉ તમને મજા આવવી જ જોઈએ મજા આવે જિંદગીમાં મજા આવે તો જ જીવવાની મજા આવે બરાબર ને મજા આવે તો જ મજા કરવાની બાકી નહીં કારણ કે આ વસ્તુ તો વધારે આપણે આગળનો તમે અમારા વિડીયા જોયા હોય ને તો નરેશભાઈની વાડીએ ગયા હતા આપણે ધારી અને એને પાડા ઉપર હળદર વાવી હતી અને એને મેં આ રીઝન પૂછ્યું હતું ને કે કીધું કે મોસ્ટ ઓફ બધા ખેડૂત છે ને ક્યારા કરીને ક્યારામાં હળદર વાવતા હોય છે અને ત્યાં એને પાડા ઉપર વાવી હતી એ કે પાડા ઉપર હોય કે ધવલભાઈ વાવવાનું એક જ કારણ કે અત્યારે મેં તમને જે બટેટામાં કીધું ને કે પાડા ઉપર વાવી ને તો એ જમીન પોચી હોય એટલી હાવ પોલી તો હળદરના ફેલાવો કરવાની મજા આવે પાછી મજા આવે નકા હમણાં પાછી કહે કે જો મજા આવે ના એ વાંધો નહીં અને કદાચ એ વિડીયોની લિંક જોશો તો આપણે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં નાખી દેશું હળદર વાળા વિડીયો હા અને ઈ ભાઈ હળદર તમે જોઈતી ખેતર આખું જોઈતી નહીં ખાધીતી ખાધીતી તો ખરા પણ કોઈ મોજ હતી હળદર ની કે ના ખરેખર માની લીધું કે નહીં ઓર્ગેનિક ખેતી કરીએ તો ખાવાની તો મજા આવે જ પણ સ્વાસ્થ્ય પણ આપણું હારો હાર તંદુરસ્ત રહીએ ના જે તમારી સેમ હાઈટ થઈ ગઈ હો જો ત્યારે પાછી
જાય છે કેહોડાના માર્ગે, જો પડી ને કેનાલમાં. ઓહો, કેનાલ તો જો જાય હાવ ભાદરની કેનાલ. ઓહો, આમાં હું છબછબિયા કરવા ઉતરું, તમે કહો હાલો. તમે કહેતા હતા કે અંદર પડી જાય, અંદર પડી જાય, આમાં પગે ન બુડે. કઈ નહીં, એટલું એટલું પાણી જાય છે ભાદર ની આવે છે આ કેનાલ. એ તો આપણે કહીએ જ દીધું છે, બધાને ખબર જ છે. હવે હાલો પાછા આપણા મલકમાં. હે જીવા, આપણે તો જાય આપણા મલકમાં. અત્યારે હવે આપણે પાછા જાય છે વાડી ધારા, ત્યાં કઈક ચા પાણી નો પ્રોગ્રામ કરીએ. કેટલા વાગ્યા છે? આપણો ટાઈમ થઈ ગયો છે, જો 3 વાગ્યા નો ચા નો ટાઈમ થઈ ગયો. ચાલો આપણે વાળીએ, પછી આગળ આગળ કરીએ બીજું જે કઈ પણ કરવાનું હોય ને. હવે ફાઇનલી આપણી ખાટલા પરિષદ પૂરી થઈ ગઈ, એટલે સાહેબ ખાટલો લઈને આવે છે, ઠેકાણે મૂકી દે, એટલે આપણે જઈએ ઘરે. કેમ કે સાહેબ ને ચા પાણી અહીંયા પીવાતા, પણ હવે પ્રાગ્ઞા ભમરા રાખે હોય એટલે દૂધ બગડી ગયું, એટલે ચા કઈ મળી નઈ, એટલે કીધું ચાલો ખાટલા બાટલા ઠેકાણે કરીએ, એટલે આપણે લેટ્સ ગો. તો અત્યારે આપણે પૂગી ગયા ઘરે, કારણ કે વાડીએ આપણું દૂધ બગડી ગયું, એટલે ચા પીવાનો કઈ મેળ પડ્યો નથી. તો ઘરે આવીને હવે મેમ સાહેબજી ને રસોડામાં ઘૂસી ગયા, જો આવતા હવે, કારણ કે 3 વાગ્યાનો ચા આપણે 3:45 કહેતા હતા, એ 3:30 થશે. તો હવે અહીંયા તો દૂધ નહીં બગડે ને, તો વાંધો નહીં. હાલો જો પાણી મુકાઈ ગયું છે ભાદરના ખારિયાનું, ને અહીંયા અમારે છોટે રાજાજી કિધર ગયા, અહીંયા જો દાદાની સેવા કરે. દાદાને મજા નથી ને, પાણી ભરી આવી દીધું. હાલો જો પપ્પાને દવા આપી દીધી, હવે દવા પીને આરામ કરે, ને છોટે રાજાજી સેવામાં છે અત્યારે. હાલો હાલો માઈ ચેક, ચા બની ગયો છે આપણો, ને છોટે રાજા પણ જો હેરા હેરા. હાલો ચા પીવા કે ભાઈનો કોદો નહીં, ચા પીવા હાલો કે ચા ખાજલી ખાજલી હાટા ખાવા આવો કે. પ્રજ્ઞા બધે ચા નાખ દેજો. અમારે છોટે રાજા શીખી ગયો હો આયરો આયર બ્લોગિંગ, ના અહીંયા જો આ પાછું એનું મેમ સાહેબનું ચા દૂધ, ના અહીંયા અમારે જો આ ચા ઉપર ચા દૂધનો ડોઝ લાગે છે. જેમને કોઈને પીવું હોય આવી જાવ પીવા માટે. છોટે રાજા ચા દૂધ પીવાય આવડો મોટા થઈને? પીવાય છે. ન પીવાય કે? જો તો એના નખરા જોવો તો તમે બધે. નખરા દેન પાય છે બધે હતા એટલા. મોટો મીનો, બે પગ વાળો, આ પ્રભુ મીનો છે ઈ. અરે શું કેવાય, બીજું શું હોય આપડે, તમે જોયું તું એમ એક દી તો ધોવાની ટ્રાય કરી હતી, અહીંયા આપણાથી સાઈડ નતી ફૂટતી, હવે જોઈએ પાછું સાઈડ ફૂટે જ કે ન ફૂટતી, કારણ કે આપણે હજી રહ્યા શીખાવ કારીગર, એટલે આવું બધું છે. અને જો મળ્યા ગયા હે, ના અહીંયા છે અમારી બફેલોઝ, જઈએ તે. તાજે તાજું દૂધ પીવા આવી જાવ વાલા, કાંઈ નો કટે હો. મમ્મી કઢેલું શેર કઢેલું,
કે શેડ કાઢેલું શેડ કાઢું. હાલો હવે સીધું જશે આ પેટમાં મારા. અત્યારમાં વાગ્યા છે 5:30 અને અમારે જવાનું છે બહાર વિડીયો શૂટ માટે અને હું તમને વરસાદ બતાવું. અમારે અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. અવાજ પણ આવે છે આ બાજુથી વધારે આવે છે. પાંદડીની ઢાંકવા જવું જોઈએ પહેલા. જાય છે પપ્પા ને ધવલ ને બધા પાંદડી ઢાંકવા. અહીંયા છે મમ્મી, એ ભૂંગળ લઈને જાય છે. પપ્પા અહીંયા ઉપર ચડ્યા. અહીંયાથી આ ભૂક્કો ઢાંકવાનો છે. અહીંયા મમ્મી છે, પેલી બાજુ ધવલ છે, અહીંયા ભેંસો છે. હજી તો ખોઈલું તું કા મમ્મી? એ હાથી છે અમારું તૂટેલું, એને આડું રાખવાનું છે. મારા દીકરીઓ હામ હમી તાહડ્યું લે છે ને વરસાદની મજા માણે જોઈ લ્યો. અત્યારના પોરમાં અહીંયા મારું બાપુ આ ફૂલ ભરશે છે અને અહીંયા આ બેને મોજ કરવી છે સવાર સવારમાં. અને જોઈ લ્યો અત્યારના પોરમાં આ તૈયાર થઈ અને રહી ગઈ છે કે વરસાદ ચાલુ થાય ને એટલે કે મારે પલળવા જવાનું છે. શરદી બરદી ધોવાઈ ગઈ કદાચ વરસાદમાં.